જીવ માત્રના જન્મ માટે જે જવાબદાર છે એ સેક્સ શબ્દ છે તો ઝબરો સેક્સ શબ્દ બોલાય કે વંચાય ત્યાં તો સૌ સળવળે સંસારી તો ઠીક પણ સાધુએ એના માટે ટળવળે આપણી ભારતીય સંસ્કૃતિના પુરાણોએ જીવનના ચાર પુરુષાર્થ ગણાવ્યા ધર્મ અર્થ કામ મોક્ષ અરે હિન્દુ શાસ્ત્રોએ સૌંદર્ય ને શૃંગારના શતકો આપ્યા ને એવું કહ્યું કે જીવનના ચાર પુરુષાર્થમાંથી જ્યાં સુધી કામનો દરવાજો પસાર ન કરો ત્યાં સુધી મોક્ષનું દ્વાર ખુલે નહીં આપણી ઋષિકુળ પરંપરામાં એક ઋષિ એવા કે જેનું નામ વિશ્વભરને હોઠ પર આવે અને તે ઋષિ એટલે ઋષિ વાત્સ્યાયન વાત્સ્યાયનનું એક શ્વાસે વંચાતું પ્રયોગશીલ પુસ્તક તે કામસૂત્ર વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જ્યાં આ પુસ્તક ન મળે આપણા પુરાણોએ જે દેવોને ઓળખાવ્યા તેમાં એક દેવ તે કામદેવ આટલો બધો વૈશ્વિક સ્વીકૃતિભાવ અને આદરપાત્ર બની રહેલ કામ એ વિકાર છે સેક્સ એ અશ્લીલ છે ખજૂરાહોના શિલ્પો શરમજનક છે કામસૂત્રના વેચાણથી ભારતની સંસ્કૃતિ લાજે છે બંધ કરો આ સેક્સનો પ્રચાર અને બચાવી લો ભારતીય સંસ્કૃતિને આવી વિચિત્ર અને ગાંડી ઝુંબેશ શરૂ થઈ રહી છે ભારતમાં પોતાને હિન્દુત્વવાદી કેવડાવતા ડંભી દરિંદાઓ પોતાની અક્કલને ઇસ્કોતરામાં પેક કરીને નીકળી પડ્યા છે ભૂંડો વિરોધ ઝંડો પકડીને સંસ્કૃતિની ધરોહરને શરમજરક કહેનારને ઉગતા ડામવામાં નહીં આવે તો દેશ તાલિબાની હઠાગ્રહીઓથી તહસનહસ થઈ જશે તમારે જન્મ લેવો છે તમારે કોઈને જન્મ દેવો છે તમારે ગર્ભ સંસ્કારના શાસ્ત્રને આધાર ગણવો છે પણ આ બધા માટે મૂલાધાર સમાન સેક્સને નકારવું છે આ તે કેવી ગેલ છે તમારે આશ્રમો મઠો ગુરુકુળો મંદિરો બચ્ચા લાવવા છે તેમાં સાફ સફાઈ સેવા પૂજા માટે સત્સંગીઓને ભક્તોની લાંબી કતારો જોઈએ છે પણ એ સત્સંગી કે ભક્તને જન્મ દેનારી સ્ત્રીને કામવાસનાનું દ્વાર ગણી તુચ્છક કરાવીશું આ તો કેવો પેરાડોક્સ છે તમે મંદિરમાં રાધાની મૂર્તિ રાખી તેનું મુખ જોઈ શકો શણગાર કરી શકો આદરથી ભજી શકો તો જીવતી જાગતી રાધા માટે અનાદર શા માટે રાધા તો પ્રેમિકા છે પ્રેમિકાનો સ્વીકાર થાય તો પત્નીમાં રહેલી સ્ત્રીનો કેમ નહીં ભલા કામ એ વાસના છે અને સ્ત્રી એ માયા છે એવું મનમાં ઠસાવી દઈને સ્ત્રીને નજરથી અને કાયાથી દૂર રાખનાર સંન્યસ્ત વ્યક્તિત્વના મનમાંથી આ માયા દૂર થઈ શકે છે ખરી પ્રત્યેક જીવ કાં તો નર છે ને કાં તો માદા છે સ્ત્રીલિંગી શબ્દો માત્રમાં એક નારી છે એક માદા છે તો શું તમે પ્રત્યેક સ્ત્રીલિંગી વસ્તુમાં માયા ભાળી અને તેમને ત્યાજી દેશો રોટલી ખાધી દાળ પીધી કેરી ખાધી સુગંધ લીધી વાતો કરી યાત્રા કરી આ બધામાં સ્ત્રીલિંગ હાજર છે તો શું તેમાં સેક્સ છે તેમાં કામવાસના છે અને તો પછી શું તેમાં વિકાર જ છે અને જો વિકાર છે તો આપણે આ સ્ત્રીલિંગોને છોડી શકીશું ખરા પૂછીએ જરાક આપણી જાતને આપણે જેને ભગવાન કંઈ સ્વીકાર્યા તે રામ અને કૃષ્ણને ઘડ્યા તે ગુરુકુળ આશ્રમના ઋષિઓ તો પરણેલા જ હતા ને કુટુંબ વત્સલ હતા ઋષિ પત્નીઓ એક માતાની હૂંફ આપનારી હતી આપણે અહીં કેમ સ્ત્રીઓ સ્વીકાર કરીએ છીએ અહીં કેમ સ્ત્રીને માયા નથી ગણી ઋષિપત્નીઓમાં કામને વિકાર નથી ઘડ્યો આપણે સગવડિયા છીએ કે દંભી છીએ કે પછી બંને છીએ સૌએ કર્યો સ્વીકાર તો પછી કામનો સેક્સનો સહજ રીતે એક પ્રકૃતિ દત્ત સ્વીકાર કેમ નથી થતો અને એમાં આશ્ચર્ય શું છે શરીરની ઉત્પત્તિ જ જન્મ આપનાર મા બાપની કામવાસનામાંથી છે ત્યારે એ શરીર કામોપભોગ માગે એમાં આશ્ચર્ય આશ્ચર્યશાનું પણ આશ્ચર્ય અને પ્રેરક વસ્તુ એ છે કે એ શરીરમાં વસતા આત્મા પાસે અદમ્ય કામ વિકાર ઉપર પણ ખાતરીથી વિજય મેળવવાની અદ્ભુત શક્તિ છે અને એ શક્તિ દેહ દમનથી કેળવાય એમ નથી એક અતિ વિરલ સંતે કામ કે જાતીય વૃત્તિ વિશે નિખાલસતાથી છતાં અતિ વિનમ્રતાથી જે વાત કહી છે તે કાન દઈને સાંભળવા જેવી છે અને ધ્યાન દઈને દિલમાં ઉતારવા જેવી છે માણસનો જન્મ માતાની અતિશય પીડામાંથી થાય છે તેથી કોઈ પણ માને કોઈ જાતની પીડા આપણે ન આપીએ તો એ આપણો મુખ્ય ધર્મ છે અને એકમાત્ર કર્તવ્ય છે હું જાણું છું કે સાચા અર્થમાં હું હજી સુધી બ્રહ્મચારી નથી રહ્યો કારણ કે સાચો બ્રહ્મચારી તો તે છે જે બ્રહ્મમાં સદાચર્યા કરે છે આ દૃષ્ટિથી હું એક ભ્રષ્ટ બ્રહ્મચારી છું પણ માતાઓ અને બહેનોના પ્રેમથી જો હું વંચિત રહ્યો હોત તો હું વધારે અધમતાને પામ્યો હોત તે વાતમાં મને જરા પણ શંકા નથી આજે પણ કોઈ સ્ત્રી કે બહેન કે માતાની આંખોમાં આંસુ આવેલા જોઈને મારું હૈયું રડી પડે છે સામાજિક દૃષ્ટિથી આમાં કોઈને સંયમનો અભાવ દેખાય તો ભલે દેખાય પણ હું મારી આ સહજ લાગણીને જીવંત રાખવા માગું છું કવિ બ્રાઉનિંગના શબ્દો વોટ આઈ વોઝ નોટ ટુ ધ પીપલ આઈ વોઝ ટુ ધ ગોડ મનોવિજ્ઞાન સમજાવે છે કે સૌંદર્યમાં પણ અશ્લીલતા ભાળવી એ તો પરસેપ્શન છે વિકૃતિ એ કૃતિ કે આકૃતિમાં નથી જોનારની નજરમાં છે ઉમાશંકર જોશી સમજાવે છે આ અઘરી વાતને સાવ સાદી રીતે દેનાર તો દે નયનો જ માત્ર શું દેખવું તે કથવા ન પાત્ર કામ સમે પછી જ મોક્ષ સૂજે એ સત્ય પહેલાં ખજૂરાહો ને કામસૂત્રનો વિરોધ કરનારા તાલિબાની ભારતીય તકવાદીઓને કોણ સમજાવશે કોઈક તો જાગો